हेलो मित्रों, मारा किचन में आप सौनु हार्दिक स्वागत करू छु। आज ने अपने रेसिपी छे काठियावाड़ी आखी डुंगळी नु शाक, जे खावामां खूब ज टेस्टी लागे छे। तो तमे आने एक वार जरूर थी ट्राय करजो। आ पहेला पण मैं मारी चेनल पर भरेली डुंगळी नु शाक रेसिपी पोस्ट करेली छे। जो तमारे ए रेसिपी जोई होय तो एनी लिंक हूँ डिस्क्रिप्शन बॉक्स में आपी दईश। तो तमे आ आखी डुंगळी नु शाक जरूर थी ट्राय करजो। अने अत्यारे हूँ आ काठियावाड़ी आखी डुंगळी नु शाक ने रेसिपी बनावी रही छू। तो चालो आ रेसिपी बनावानी शुरुआत करी दईए। तो एना माटे मैं एक तपेला में तेल गरम करवा माटे मूकी दीधुं छे। अने एमां आपणे थोड़ा काजू फ्राय करी लईशुं। आ बिलकुल ऑप्शनल छे, जो तमने पसंद होय तो ज एड करवाना। तो एने थोड़ा गोल्डन कलर आवी जाय त्यां सुधी सांतळी लेवाना छे। तो हवे एने काढी लईशुं। हवे एज तेलमां आपणे डुंगळीने फ्राय करवानी छे। तो अहींया मैं आ रीते डुंगळीने फोतरा उतारीने तैयार करी लीधी छे। अहींया मैं 15-17 डुंगळी लई लीधी छे। अहींया हूँ 6-7 વ્યક્તિઓ માટે બનાવી રહી છું। તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો। તો આ રીતે ડુંગળીને બંને સાઈડ થોડો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર ફ્રાય કરી લેવાની છે। તો આ રીતે ડુંગળીનો કલર થોડો થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને બંને સાઈડ ફેરવતા જવાનું છે અને ફ્રાય કરી લેવાની છે। તો આને આપણે બંને સાઈડ પલટાવીને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। હવે આ રીતે ડુંગળી ગોલ્ડન કલર આવી ગયો છે તો એને આપણે કાઢી લઈશું। હવે એ જ તેલમાં આપણે એનો વઘાર કરીશું। તો સૌથી પહેલા 1/2 ચમચી જીરું એડ કરીશું, થોડી હિંગ, 2-3 તમાલપત્રના ટુકડા, 2 સૂકા લાલ મરચા, આ બધું એડ કરી દઈશું। અને ત્યારબાદ 3 ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરી દઈશું। તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। હવે આને આપણે 1/2 મિનિટ માટે સાંતળી લઈશું। હવે આપણી પેસ્ટ સંતળાઈ જઈ છે તો હવે એમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું। અહીંયા મેં 5-6 ગ્રામ ટમેટાને મિક્સર જારમાં ક્રશ કરીને લઈ લીધા છે, એકદમ ફાઇન પ્યુરી બનાવી લીધી છે। આ આખી ડુંગળીના શાકમાં મેં એકલા ટમેટાની જ ગ્રેવી બનાવી છે। જો તમારે ડુંગળી અને ટમેટાની બંનેની ગ્રેવી બનાવી હોય તો પણ બનાવી શકો છો। અહીંયા મેં એકલા ટમેટાની જ પ્યુરી બનાવી છે। હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે એને ઢાંકણ ઢાંકીને આપણે 4-5 મિનિટ માટે થવા દઈશું। હવે 4-5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે। હવે એમાં આપણે મસાલા એડ કરી દઈશું, તો થોડી હળદર એડ કરીશું અને ત્યારબાદ 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। 1 ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું ગ્રેવીમાં। બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકીને ફરીથી ચડવા દઈશું। તો અહીંયા ઢાંકણ ઢાંકીને આપણે એને 2 મિનિટ માટે ચડવા દઈશું। હવે 2 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી સરસ ઓઇલ છૂટું પડી ગયું છે અને ગ્રેવીનો કલર પણ સરસ આવી ગયો છે। તો હવે એમાં આપણે 2 ચમચી ભરીને શિંગદાણાનો ભૂકો એડ કરીશું। અહીંયા તમે શિંગદાણાના ભૂકાની જગ્યાએ ટોસ્ટનો ભૂકો પણ એડ કરી શકો છો। અહીંયા મેં શિંગદાણાનો ભૂકો એડ કર્યો છે, જે ખારી શિંગ આવે છે એનો ભૂકો છે। હવે સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરીશું। હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે। અહીંયા જે રીતે તમારા ટમેટા ખાટા હોય એ પ્રમાણે તમે ગોળનું પ્રમાણ લઈ શકો છો। તો અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે। ત્યારબાદ તેમાં આપણે ફ્રાય કરેલી ડુંગળીને એડ કરી દેવાની છે। હવે આવી રીતે આપણે બધી ડુંગળીને એડ કરી દઈશું। હવે આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું શાકને। હવે આ શાકને આપણે 2 મિનિટ માટે થવા દઈશું।
હવે બે મિનિટ થઈ ગઈ છે તો એમાં આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈશું અને એમાં આપણે 15-20 સૂકી દ્રાક્ષ એડ કરીશું જો તમને પસંદ હોય તો જ એડ કરવાની નહીં તો તમે સ્કીપ કરી શકો છો કાજુ અને દ્રાક્ષથી આપણે આ ડુંગળીનું શાક એકદમ રજવાડી લાગે છે તો તમે આ રીતથી પણ ટ્રાય કરી શકો છો હવે આપણું શાક બિલકુલ બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મેં આ રીતની ગ્રેવી રાખી છે જો તમને વધારે ઘટ પસંદ હોય તો તમે થોડી વાર વધારે ચડવા દઈ શકો છો હવે આપણું શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને ગાર્નિશ કરી લઈશું મેં આ શાકને આ રીતે એક બાઉલમાં કાઢી લીધું છે અને કાજુથી ગાર્નિશ કરી દીધું છે જો તમને અમારી કાઠિયાવાડી ડુંગળીનું શાક પસંદ આવ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી ધન્યવાદ